દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. મજા આપની આસપાસ બનતી દરેક નાની મોટી ઘટનાઓનો વિડીયો અને વિગત સ્ક્રીન પર આપેલ નંબર પર મોકલો અને અમારા આ સમાચારની લિંક આપના દરેક મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર. હવે જોઈએ અગત્યના સમાચાર. તળાજા શહેર તેમજ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં ગત મોડી રાત્રિ દરમિયાન ભારે પવન ફૂંકાયો. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે આજે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં વાતાવરણ પલટો આવ્યો છે. જુદા જુદા ઘણા બધા વિસ્તારોમાં કરા સાથે વરસાદ પડ્યો હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. પરંતુ આપણે વાત કરીએ છીએ ભાવનગર જિલ્લાના તળાજા શહેર અને તાલુકાના વિસ્તારની. આ વિસ્તારમાં પણ ગત મોડી રાત્રિ દરમિયાન અમુક વિસ્તારમાં સામાન્ય વરસાદ નોંધાયો છે, તો મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડાકા પણ થયા હતા. ગત મોડી રાત્રિ દરમિયાન હજુ પવનની શરૂઆત થતાં જ વીજળી ગાયબ થઈ ગઈ હતી, જેને લઈને લોકો મોટી મૂંઝવણમાં મુકાયા હતા અને અંધાર પડ છવાયો હતો. બીજી તરફ ખેડૂતો પણ મૂંઝવણમાં મુકાયા છે. આંબાના પાકમાં કેરી, લીંબુ, તલ, બાજરી સહિતના કેટલાક પાકોમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તેવું કહી શકાય કે કાળા ઉનાળે કમોસમી વરસાદ અને વાવાઝોડા જેવો માહોલ જોવા મળતા ખેડૂતો ઉપર સંકટના વાદળો ઘેરાયા છે. સમ્રાટ સમાચાર, તળાજા.